બેંક ઓફ બરોડા દ્વારા બરોડા કિસાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિસનગરથી શરૂઆત કરીને મહેસાણામાં ખેડૂતો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અને મરવાપાત્ર લાભ અંગે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ખેતી અને પશુપાલનના મુખ્ય વ્યવસાયને પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા અનેક યોજનાઓ અને આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતી પશુપાલનને પ્રોત્સાહિત કરવાના સરકારના હેતુને આગળ વધારતા બેંક ઓફ બરોડા દ્વારા 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી બરોડા કિસાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાની ઉજવણી બરોડા કિસાન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં વિસનગરથી બેંક અને ખેડૂતના આ અવસરની શરૂઆત કરતા સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ અને બેંકના અમદાવાદ ઝોનલ અધિકારી SS બંસલે કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રગતિશીલ ખેડૂતોને સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ખેડૂતોને સરકાર અને બેંક થકી મળતી વિવિધ યોજનાઓનો લાભ લઈ કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગકારોને તેમની વિશેષ કામગીરી અને સફળતા બદલ સન્માન આપી પ્રેરણાબળ પૂરું પાડવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતોએ લીધો ભાગ મહત્વનું છે કે જ્યારે ખેડૂતો અને પર્યાવરણના ક્ષેત્રમાં આવતા ખેતીના આ કાર્યક્રમમાં ખેડૂતો શેઢાની જમીનનો ઉપયોગ કરી વૃક્ષો વાવે તેવા અંતરના ઉમરકા સાથે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત દરેક ખેડૂતોને ચીકુ, કાજુ સહિતના છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત દરેક ખેડૂતોને ચીકુ, કાજુ સહિતના છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. જિજ્ઞેશ પટેલ, ZSTV, વિસનગર. વિસનગર સિટીની મુલાકાત લઈ અને ખૂબ જ આનંદ થયો. મારી આ પહેલી મુલાકાત છે વિસનગરમાં. વિસનગર માટે મેં ઘણું સાંભળ્યું. ખૂબ જ પ્રગતિશીલ તાલુકો છે, ખૂબ જ ઊંચી કક્ષાનું ખેત ઉત્પાદન થાય છે, પશુપાલનમાં ખૂબ આગળ છે. અને આજે આપણે અહીંયા વિવિધ વક્તાઓને બી સાંભળ્યા અને એનાથી વધારે આનંદ થયો અને કંઈક વધારે જાણવા મળ્યું વિસનગર માટે, કે વિસનગરમાં હજુ વિપુળ સંભાવનાઓ પડેલી છે કે ખેતીવાડીમાં હજુ બી આગળ જઈ શકીએ. આ કિસાન પખવાડિયામાં 16 તારીખે જ્યારે આ સંપન્ન થશે કિસાન પખવાડિયું, કે જ્યારે વિશ્વ ખાદ્ય દિવસ છે, એ દિવસે આનું સમાપન થશે. અને છેલ્લા 3 વર્ષથી બેંક ઓફ બરોડા કિસાન પખવાડિયું ઉજવે છે, જેમાં અમારો આશય મૂળે કિસાનોને વધુમાં વધુ જાગૃત કરવા, નાણાકીય રીતે બી જાગૃત કરવા અને એમને ખેતીલક્ષી ઉપયોગી માહિતી આપવી, વિવિધ વૈજ્ઞાનિક જે સંશોધનો થયા છે એની માહિતી આપવી, અને અમુક જગ્યા અમે એમના સોઇલ ટેસ્ટિંગ બી કરાવીશું, એમના પશુઓના બી હેલ્થ ચેકઅપ બી કરાવીશું. એટલે વિવિધ પ્રકારની અમે આ દરમિયાન બધી અમારી કામગીરી છે જેનો લાભ આપવા માંગીએ છીએ અને એની વિશે જાગૃત કરવા માટે આજે અમે કિસાન પખવાડિયામાં વિસનગર ખાતે અહીંયા ઉપસ્થિત છીએ. શું કહેશો સાહેબ, આજે જે મીટિંગ યોજાઈ છે બાબતમાં? બેંક ઓફ બરોડા દ્વારા આખા આ મહેસાણા જિલ્લાનો એક વીકનો, એક 15 દિવસનો એક કાર્યક્રમ, આખો કૃષિલક્ષી એમના જે ધિરાણો છે અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અને સ્વસહાય જૂથો, આમ ટોટલી સોશિયલ સર્વિસના ભાગ સ્વરૂપે એક 15 દિવસનો એક ડ્રાઈવ લીધેલો છે. ખેડૂતોને મળતી મદદો, સહાયો, ચેકોનો વિતરણનો કાર્યક્રમ, નાની મોટી યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરવા, આ બધા વિષયો સાથેનો આજનો આ કાર્યક્રમ હતો. એમાં શ્રી ઝોનલ મેનેજર સાહેબ, શ્રી બંસલ સાહેબ, રંજન દાસ સાહેબ સાહેબ, બીજા અધિકારી મિત્રો આખા કાર્યક્રમમાં, આખા ગુજરાતના